नमस्कार मंत्री न्यूज साथे हूँ छू ऋषा वेगड़ा समाचार की शुरुआत करीशु गांधीनगर थी। गांधीनगर ना उवार सेद में जो कि अंकुर खाद्य तेल में फड़को थयो होवानो जे समग्र मामलो सामे आव्यो हतो। फूड एंड ड्रग्स कमिश्नर एच जी कोसाए समग्र घटना की नोंध पण लीधी हती। जो कि अंकुर कपासिया तेल में कई रीते फड़को थयो तेनी तपास करवामां आवशे तेवुं पण कहेवामां आव्युं हतुं, परंतु फूड एंड ड्रग्स विभाग वोकर गतिए काम करतुं तंत्र होय तेवुं सामे आवी रह्युं छे। बे दिवस थया छतां पण तेलना सेम्पल लेवामां नथी आव्या। गांधीनगर उवारसद में अंकुर खाद्यतल में फड़को थयो होवानो जे समग्र मामलो सामे आव्यो हतो। आ समग्र मामला ने बे दिवस थई गया छे, छतां पण हजु सुधी तेलना सेम्पल नथी लेवामां आव्या। अंकुर तेले जे भड़को कर्यो हतो तेमां महिलानो मांड मांड जीव बच्यो छे। फूड एंड ड्रग्स कमिश्नर ने तपासमां कोई ज रस न होय तेवुं सामे आवी रह्युं छे। जो कि अंकुर कपासिया तेल में कई रीते भड़को थयो तेनी तपास करवामां आवशे तेवुं कहेवामां आव्युं हतुं, परंतु फूड एंड ड्रग्स कमिश्नर ने तपासमां कोई ज प्रकारनो रस न होय तेवुं सामे आवी रह्युं छे। समग्र घटना ने बे दिवस वीती गया छे, महिलानो मांड मांड जीव बच्यो हतो, तेम छतां बे दिवस बाद पण तेलना सेम्पल लेवामां नथी आव्या। खाद्य तेल में प्रचंड भड़को थता जो कि बारीना कांच पर तूट्या हता अने महिलानो मांड मांड जीव बच्यो छे। जो कि हाल फूड एंड ड्रग्स कमिश्नर एच जी कोसे घटनानी नोंध तो लीधी हती, परंतु तपास करवामां आवशे तेवुं पण कीधुं हतुं, परंतु बे दिवस वीतवा छतां पण हजु सुधी तेलना सेम्पल लेवामां नथी आव्या। जो कि फूड एंड ड्रग्स विभाग ज क्यांक ने क्यांक भेळसेळ्यो होय तेवुं सामे आवी रह्युं छे। मंत्री ऋषिकेश पटेल जो कि लोकोना आरोग्यनी सतत चिंता करे छे, परंतु अधिकारीओ क्यांक ने क्यांक समग्र घटनामां हाथ अधर करी दे छे। जो अधिकारीओ हाथ अधर करशे तो पछी प्रजाने कोनी पासे आशा राखवी तो एक सौथी मोटो सवाल उभो थई रह्यो छे। फूड एंड ड्रग्स विभाग ने मानव जीवननी कोई ज किंमत नथी तेवुं हवे लागी रह्युं छे। कारण के फूड एंड ड्रग्स कमिश्नरे घटनानी नोंध लीधी हती, परंतु बे दिवस वीतवा छतां पण हजु सुधी तेलना सेम्पल लेवामां नथी आव्या। एक तरफ मंत्री ઋષિકેશ પટેલ આરોગ્યની ચિંતા કરે છે, લોકોના આરોગ્યની ચિંતા કરે છે, પરંતુ અધિકારીઓ હાથ અધર કરે છે। અંકુર ખાદ્ય તેલમાં ભડકો થયો હોવાનો મામલો સામે આવ્યો હતો। સમગ્ર મામલાને બે દિવસ વીતી ગયા છે, હજુ સુધી કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં નથી આવી કે નથી તેલના સેમ્પલ લેવામાં આવ્યા। શું છે વધુ વિગત? જે પ્રમાણે ગાંધીનગરના વોરસદ એકદમ નજીક જે આવેલું ગામ છે અને સાથે જ એક મહિલા જે છે તેઓને જે પ્રમાણે જેનું તેલ છે તે ફાટ્યું હતું અને તેલમાં જે આગ લાગતાની સાથે ઘરના કાચ પણ તૂટી ગયા હતા અને ત્યારબાદ આ મામલો છે તે સમગ્ર મામલો છે બહાર આવ્યો છે અને સમગ્ર મામલા બાદ આ મામલે ગાંધીનગર સુધી જે તપાસ કરવાની જે વાત કરવામાં આવી છે ગાંધીનગર જે અત્યારે ઓફિસ છો ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ કમિશનની ઓફિસ છે ત્યાં પણ આ મામલે જે ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદ બાદ જે કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તપાસ કરવામાં આવશે, પરંતુ 48 કલાક જેટલો સમય વીતી ચુક્યો છે તેમ છતાં પણ જે ફરિયાદી જે પ્રમાણે આક્ષેપ કર્યા છે કે તેઓને હજુ સુધી કોઈ પ્રકારની જે સેમ્પલ લેવાની જે કામગીરી છે તે થઈ નથી અને સાથે સાથે જે પ્રમાણે કંપની ઉપર થવી જોઈએ તેના પણ સેમ્પલ લેવામાં આવ્યા નથી તેવો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। આ સાથે જે વારંવાર આ મામલે પણ ઘણી વખત કહેવામાં આવ્યું છે તેમ છતાં સેમ્પલો ના લેવાતા હોવાની જે ફરિયાદો છે તે વારંવાર થતી હોય છે અને જેના લીધે લોકોનું જે આરોગ્ય છે તે ક્યાંક ખરડાતું હોય તેવું લાગી રહ્યું છે। હાલ આપણે કમિશનર ઓફિસ તરફ જઈ રહ્યા છીએ અને સાથે જ જે 48 કલાક જેટલો સમય વીતી છે તો તેમ છતાં પણ કેમ કામગીરી થઈ નથી તે માટે પણ જે ચર્ચા કરીશું, પરંતુ આરોગ્ય સાથે ક્યાંક ને ક્યાંક છેડા થતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ મામલે શું થયું છે ક્યારે વાત થશે તે જાણીશું। અચ્છા સાહેબ છે કે ક્યાં તો સાહેબને મળવું હોય તો જી બેહુલ પ્રયત્ન કરજો સાહેબ સાથે વાતચીત કરવાનો, જોકે આ જ મુદ્દે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, પરંતુ સાહેબ સાથે વાત કરવાનો પ્રયત્ન કરજો, અમારી સાથે જોડાયેલા રહેજો। ગાંધીનગરના ઉવારસદમાં અંકુર ખાદ્ય તેલમાં ભડકો થયો હોવાનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, આ સમગ્ર મામલાને બે દિવસ વીતી ગયા છે, છતાં પણ તેલના સેમ્પલ નથી લેવામાં આવ્યા। તેલમાં ભેળસેળ છે કે તંત્રમાં ભેળસેળ છે તે એક મોટો સવાલ છે। સમગ્ર ઘટનામાં મહિલા માંડ માંડ બચી હતી, પરંતુ અધિકારીએ ઘટનાને સામાન્ય બાબત કહી છે। બે દિવસ વતી વીતી ગયા છે, જોકે આરોગ્ય મંત્રી લોકોના સ્વાસ્થ્યને લઈને
સતત ચિંતા કરી રહ્યા છે. મંત્રી ઋષિકેશ પટેલ લોકોના આરોગ્યની ચિંતા કરે છે, પરંતુ અધિકારીઓ હાથધર કરે છે. સમગ્ર ઘટનામાં મહિલાનો માંડ માંડ જીવ બચ્યો હતો અને અધિકારીનું કહેવું છે કે આ સામાન્ય બાબત છે. અંકુર કપાસના તેલમાં ભડકો થયો છે તેના જવાબદાર કોણ છે? અધિકારીઓ કેમ ઘોર નિંદ્રામાં સૂતા છે? તંત્ર હવે કેમ જાગતું નથી? જો કે મહિલાનો ભોગ લેવાયો હોત તો જવાબદાર કોણ હોત? જો કે હાલ કોઈ જાનહાની નથી થાય, પરંતુ જાનહાની થઈ હોત તો તેના જવાબદાર કોણ હોત? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જો કે કોઈ જ રસ નથી તેવું લાગી રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નિર્દોષનો ભોગ લેવાની રાહમાં હોય તેવું લાગી રહ્યું છે. પ્રચંડ ભડકામાં બારીના કાચ તૂટ્યા હતા, મહિલાનો માંડ માંડ જીવ બચ્યો છે. જો કોઈ જાનહાની થઈ હોત તો આ ઘટનામાં જવાબદાર કોણ હોત? મહિલા માંડ બચી છે, પરંતુ અધિકારીનું કહેવું છે કે સામાન્ય બાબત છે. આરોગ્ય મંત્રી લોકોના આરોગ્યની ચિંતા કરે છે, પરંતુ અધિકારીઓ હાથ ઊંચા કરી દે છે. અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું. આ સમગ્ર ઘટનામાં મહિલાનો માંડ જીવ બચ્યો છે, પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માનવ જીવનની કોઈ જ કિંમત નથી. તેલમાં ભેળસેળ છે કે પછી તંત્રમાં ભેળસેળ છે, એક મોટો સવાલ સામે આવી રહ્યો છે. જે પ્રમાણે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ પણ કહ્યું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થાય તેવા કોઈ પ્રકારના જે એકમો છે, ભેળસેળીયા જે વ્યક્તિઓ છે, તેની ઉપર આ ફક્ત જે કામગીરી છે તે તહેવારો દરમિયાન થશે. નવરાત્રી હોય, દિવાળી હોય, તે દરમિયાન સેમ્પલ લેવામાં આવે છે, પરંતુ આ સેમ્પલ લેવાની કામગીરી છે તે આખું વર્ષ ચલાવવામાં આવે. એટલે કે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પ્રકારની છેડા થાય તેને સાખી નહીં લેવામાં આવે, અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે જે સૂચના જે છે તે પણ દિવાળી અગાઉ જે છે જે તમામ જે ફૂડ ઇન્સ્પેક્ટર છે ત્યાં એકદમ ફિલ્ડમાં કામ કરે છે તેવા લોકો સુધી પણ પહોંચાડી દેવામાં આવ્યું છે, અને આ મામલે ઘણી બધી કામગીરી કરવામાં પણ આવી છે. પરંતુ જે પ્રમાણે કામગીરીનું જે પરિણામ જે આવતું છે, પરિણામ ખૂબ જ મોડું આવતું હોય છે, જેના લીધે વસ્તુઓ જે છે ખાધા બાદ જે પરિણામ આવતા હોય છે, જેના લીધે લોકોનું સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક બગડતું હોય છે. ત્યારે આ મામલે પણ જો આવો ભેળસેળિયા જે લોકો છે અથવા જે ભેળસેળ કરતા જે લોકો છે તેઓની સામે જો કડક કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રમાણે જે ઘટનાઓ છે તે થતી અટકી શકે છે. જી જી મેહુલ, આપણે પૂરા પ્રયત્ન કરીશું કે અધિકારી સાથે વાતચીત કરી રહીએ. જો કે આપણે ખબર જ છે કે હાલ અધિકારી મીટિંગમાં જ હશે, પરંતુ આપણે પૂરા પ્રયત્ન કરીશું કે તેમની સાથે વાતચીત કરીએ, અને હાલ તપાસ ક્યાં પહોંચી છે તે પણ આપણે તપાસ કરશું. કારણ કે ગાંધીનગરના ઉવારસદમાં અંકુર ખાદ્ય તેલમાં જે ભડકો થયાનો મામલો સામે આવ્યો છે, આ સમગ્ર ઘટનાને બે દિવસ વીતી ગયા છે, હજુ સુધી તેલના સેમ્પલ લેવામાં નથી આવ્યા. એક તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચજી કોસાએ ઘટનાની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં તપાસ કરવામાં આવશે, પરંતુ બે દિવસ વીતવા છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારના સેમ્પલ નથી લેવામાં આવ્યા કે કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં નથી આવી. એક તરફ મંત્રી ઋષિકેશ પટેલ સતત લોકોના આરોગ્યની ચિંતા કરે છે, અને બીજી તરફ અધિકારીઓ હાથ ઊંચા કરી દે છે. અધિકારીઓ હાથ અધર કરશે તો પ્રજા હવે કોની પાસે આશા રાખશે? કારણ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માનવ જીવનની કોઈ જ કિંમત ન હોય તેવું સામે આવી રહ્યું છે. સમગ્ર ઘટનામાં મહિલાનો માંડ માંડ જીવ બચ્યો હતો, જો કે બારીના કાચ તૂટ્યા હતા. સમગ્ર ઘટનાના બે દિવસ વીતી ગયા છે, હજુ સુધી કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં નથી આવી. આજ ઘટનામાં બે દિવસ પહેલા અધિકારીએ શું કહ્યું હતું આવો સાંભળીએ. આજે મને પણ મીડિયા મારફતે ખબર પડી કે વર્ષદમાં કોઈ ગૃહિણીના ઘરની અંદર રસોઈ કરતા વધારે કરતા કે તેલ ગરમ કરતા ભડકો થયો અને ઘરમાં થોડું નુકસાન થયું, આગ લાગી. હવે આજે કોઈ પણ વસ્તુ સામાન્ય રીતે આપણે તેલનો કે ઘીનો વઘાર કરીએ અને એની અંદર આપણે હિંગ રહી કે લીલા લીમડાના પાન કે મીઠા લીમડાના પાન અંદર નાખીએ તો એક ફડકો થવો એક સામાન્ય ઘટના છે, પણ જો એમાં થોડું બેદર કાર્ય ધ્યાન ન રાખ્યો તો કદાચ મોટો ફડકો થાય અને આગ પણ લાગી શક્યો હોય છે. હવે આ એક થોડુંક તપાસ બાબત છે, મને પ્રાથમિક માહિતી મળે છે, અમારી ટીમ મારફતે તપાસ કરીશું. તેલની અંદર ભેળસેળથી આવો ફડકો થાય એવું કોઈ વાર બની શકે, પણ તેલ પોતે જ એક જે આગ માટે કે આપણે દીવા માટે વાપરતા હોય છે એ પોતે જ એક સોર્સ ઓફ ફાયર છે. આપણે દીવો ચાલુ રાખવા માટે તેલ અથવા ઘી આપણે પૂરતા હોઈએ છીએ, તો તેલ પૂરતે સળગી શકે સળગાઈ શકે, પણ આપણે જોવું રહ્યું, પણ તેલની અંદર આવી કોઈ ભેળસેળ હશે કે ઓછું તો ચોક્કસ તપાસ કરી પગલાવી છે.
મેહુલ, આપણા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસે પણ આ ઘટનાને લઈને અધિકારી સાથે વાતચીત કરી હતી. હાલ તમે પણ ઉજ્જવલ સાથે વાતચીત કરો અને ક્યાં સમગ્ર ઘટનાની શું વિગત છે તે જણાવો. જે પ્રમાણે આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર દ્વારા આપણા જે ગાંધીનગર સંવાદદાતા તેઓની સાથે પણ વાત થઈ હતી અને વાત દરમિયાન પણ તેઓએ બાહેંધરી આપી હતી. ઉજ્જવલભાઈ, શું ચર્ચા કરેલી ને કોશિયા સાહેબે પણ ક્યાંક કમિટમેન્ટ કર્યું હતું કે કામગીરી થશે, પરંતુ હજુ સુધી સેમ્પલ લેવાની કામગીરી ફરિયાદી જે પ્રમાણે કહ્યું છે થઈ નથી. સંપર્ક કર્યો હતો, રૂબરૂ મુલાકાત પણ કરી હતી અને રૂબરૂ મુલાકાતમાં તેમણે એવી મને આશ્વાસન આપ્યું હતું કે આપણે સેમ્પલ લઈને જે તે કાર્યવાહી કરવાની થતી હશે કરીશું, પરંતુ લેવાયા નથી તો પગલા કેવી રીતે લેશું. પરંતુ તેમણે કહ્યું કે સિસ્ટમ પ્રમાણે જે રિપોર્ટ છે એના આધારે પણ આગળની કાર્યવાહી કરીશું. માત્ર એટલો જ જવાબ મને આપ્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક એવું તંત્ર દ્વારા કેમ આ બાબતે ગંભીરતા દાખવવામાં આવતી નથી. ઘણી વખત એવું પણ થતું હોય છે કે સ્ટાફ ના હોવાના બહાના છે તે પણ થતા હોય છે. ઘણી વખત સેમ્પલ લીધા બાદ પણ ઘણા સેમ્પલના પરિણામો છે તો ખૂબ જ મોડા આવતા હોય છે, ત્યારે આ મામલે પણ હજુ સુધી સેમ્પલ લેવાય નથી તેવા જે વારંવાર જે ફરિયાદી છે તેના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જી જી મેહુલ, સમગ્ર વિગત આપવા માટે આપનો આભાર, પરંતુ પ્રયત્ન કરશો કે અધિકારી સાથે વાતચીત થાય. ગાંધીનગરના ઉવારસદમાં અંકુર ખાદ્યતેલમાં ભડકો થયો હોવાનો મામલો સામે આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે ઘટનાની નોંધ લઈને તપાસ કરવાની વાત કરી હતી, પરંતુ બે દિવસ વીતવા છતાં પણ તેલના સેમ્પલ નથી લેવામાં આવ્યા. મંતવ્ય ન્યૂઝ આ સમગ્ર ઘટનાનો અહેવાલ પ્રસારિત કરેલ છે, પરંતુ હજુ સુધી જો કે અધિકારીઓ આ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક હાથ ઊંચા કરી દે છે. ક્યારે હવે પ્રજાની વારે જો કે એક મીડિયા આવે છે, પરંતુ હવે લાગે છે કે તેલના સેમ્પલ પણ મીડિયાએ જાતે જ લેવા પડશે, કારણ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માનવ જીવનની કોઈ જ પ્રકારની ચિંતા નથી. અધિકારીઓ હાથ અધર કરે તો પછી પ્રજા કોની પાસે આશા રાખશે, કારણ કે એક તરફ મંત્રી ઋષિકેશ પટેલ સતત લોકોના આરોગ્યની ચિંતા કરે છે, બીજી તરફ આવી કોઈ ઘટના બને તો અધિકારીઓ હાથ ઊંચા કરી દે છે. કારણ કે અંકુલ તેલમાં જે ભડકો થયો હતો, મહિલાનો માંડમાં જીવ બચ્યો છે, બારીના કાચ પણ તૂટ્યા હતા. સમગ્ર ઘટનાના બે દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી તેલના કોઈ પણ પ્રકારના સેમ્પલ નથી લેવામાં આવ્યા. જોકે અંકુર કપાસના તેલમાં કઈ રીતે ભડકો થયો તેની તપાસ કરવામાં આવશે તેવું ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે કહ્યું હતું. આ સમગ્ર ઘટનાના બે દિવસ વીતી ગયા, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે તપાસમાં કોઈ જ રસ ન હોય તેવું સામે આવી રહ્યું છે.